अगर बात करिए तो अमदावादमां इतिहास रचावानो छे, कारण के एक साथे 7500 लोको रेतीओ काटशे। प्रधानमंत्री मोदी पण आजे रेतीओ काटशे। विविध 500 संस्थाओ पासेथी आ चरखा जे छे ते मंगाववामां आव्या छे। आंध्र प्रदेशना प्रख्यात खादीना वणकर पण आजे कार्यक्रम छे तेमां आवाना छे। राज्यमां विधानसभानी चूंटणी हवे गणतरीना महिनाओ ज बाकी छे चूंटणीने, त्यारे प्रधानमंत्री नरेन्द्र मोदी 27 ऑगस्टथी 2 દિવસે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે એક સાથે 7500 જેટલા લોકો ચરખો કાઢશે। આ દરમિયાન અમદાવાદમાં ઐતિહાસિક દ્રશ્યો જોવા મળશે। અહીંયા અલગ અલગ સંસ્થાના 500 જેટલા પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી પણ રેટિયો કાઢશે। સમગ્ર કાર્યક્રમમાં અંદાજિત 500 જેટલી સંસ્થા પાસેથી ચરખા મંગાવવામાં આવ્યા છે। તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટા પાયે ચરખા મંગાવવામાં આવ્યા છે। આ સમગ્ર કાર્યક્રમમાં અંદાજિત 7200 જેટલી મહિલા અને 300 જેટલા પુરુષો એક સાથે રેતીઓ કાઢશે। આ ઉપરાંત આંધ્રપ્રદેશની પ્રખ્યાત ખાદીના 5 વર્કર અહીંયા આવીને ખાદી જે છે તે રેતીઓ કાઢવાનું કામ કરશે। અત્યારે વાત કરીએ અમદાવાદમાં આજે ખૂબ જ મોટો જે ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે, કારણ કે એક સાથે 7500 જ્યારે રેતીઓ કાઢશે એમાં પણ વડાપ્રધાનની હાજરીમાં રેતીઓ કાપવામાં આવશે। ત્યારે અત્યારે વાત કરીએ પ્રધાનમંત્રી મોદી જ્યારે 2 દિવસે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અત્યારે જે અમદાવાદ આજે બપોર સુધીમાં આવી શકે છે, જ્યાં વિવિધ 500 જેટલી જે સંસ્થાઓ પાસે આજે ચરખા મંગાવવામાં આવ્યા છે, એક વિશ્વ રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે। આટલી મોટી સંખ્યામાં એક સાથે ચરખો કાથવામાં આવશે, રેતીઓ કાથવામાં આવશે અને 7500 લોકો એક સાથે જ્યારે આ રેતીઓ કાઢશે અને વડાપ્રધાન મોદી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે, એટલે એક મોટો ઇતિહાસ આજે રચાવા જઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં હાજરી આપવા બાદ પીએમ મોદી અહીંથી જ ઈ લોકાર્પણ કરશે અટલ બ્રિજનું। આ ચરખાઓની વાત કરીએ તો આ ચરખા જે છે તે વિવિધ જગ્યાએથી મંગાવવામાં આવ્યા છે। આંધ્રપ્રદેશથી પણ ચરખાઓ મંગાવવામાં આવ્યા છે, તેમજ ત્યાંના જે વણકરો છે તે પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રથી પણ જે ચરખા મંગાવવામાં આવ્યા છે અને ત્યાંથી પણ લોકો આવવાના છે ચરખું કાઢવા માટે। 500 સંસ્થાઓ પાસેથી આ ચરખા મંગાવવામાં આવ્યા છે અને 7500 લોકો જ્યારે એક સાથે આ રેતીઓ કાપશે એટલે વિશ્વ રેકોર્ડ સર્જાશે। ત્યારે આજે જ્યારે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમના કાર્યક્રમને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા રવિન્દ્ર ભદૌરિયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે। માફ કરજો, રવિ રાઠોડ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી રવિ, આજે પીએમ મોદી ગુજરાત પ્રવાસે છે, આવતીકાલે પણ તેઓ ગુજરાતમાં રહેશે, આજે સમગ્ર કાર્યક્રમ છે પીએમ મોદીનો તેના વિશે જણાવશો? જી, ફરીથી એકવાર ગુજરાતના પનોતા પુત્ર અને મુખ્યમંત્રી રહી ચૂક્યા બાદ આજે સમગ્ર ભારતમાં અને દેશ વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરનાર એવા ભારતના વડાપ્રધાન ફરીથી એકવાર ગુજરાતના પ્રવાસે છે અને ગુજરાતના પ્રવાસે આવવાનો હેતુ જો વાત કરીએ તો 75મો આઝાદી કા અમૃત મહોત્સવનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે અત્યારે આજે એક રેકોર્ડ બનવા જઈ રહ્યો છે અને તેમાં પ્રધાનમંત્રી પોતે પણ ભાગીદાર બનશે। રેતીઓ કાઢવાની જે વાત છે અને એક સાથે એક જ જગ્યાએ આવી રીતે રેતીઓ કાઢવામાં આવશે ત્યારે ચોક્કસથી તે નજારો જ અદ્ભુત હશે અને તેમાં ભાગીદાર બનવા માટે નરેન્દ્રભાઈ મોદી પોતે આવી રહ્યા છે। સાથે સાથે જેની છેલ્લા કેટલાય સમયથી આપણે કલ્પના કરી રહ્યા છીએ કે રિવરફ્રન્ટ પણ બનાવવામાં આવેલ વોકવે જે અમદાવાદની તો નહીં પરંતુ સમગ્ર ગુજરાતની પણ હવે શાન બનતું જઈ રહ્યું છે એવા વોકવેનું પણ આજે ઉદ્ઘાટન છે, ત્યારે એ વોકવે માટે પણ પ્રધાનમંત્રી મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે। એટલે આજના દિવસે જોઈએ તો સમગ્ર અમદાવાદમાં ચહલપહલ રહેશે અને રાજનીતિની રીતે જોઈએ તો રાજનીતિના સૌથી મોટા એક મહાનાયક કહી શકાય એવા નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના પ્રવાસને એમાં પણ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે અમદાવાદ તેમને આવકારવા માટે મગ્ન બન્યું છે। જી જી રવિ, આજે જે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ રેતીઓ કાઢવાનું, તેની પાછળનું લક્ષ્ય શું છે અને આજે મોટે એના વિશે થોડુંક વધી વિગત જણાવશો આ કાર્યક્રમ વિશે?
જી પ્રીતિ, જે રીતે વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે જયારે આપણને અંગ્રેજોની ગુલામીમાં હતા, સ્વતંત્રતા મળી ન હતી, ત્યારે પણ સ્વદેશી ચળવળના ભાગરૂપે અને સ્વદેશી વસ્તુઓને અંગીકાર કરવાનો એક સિલસિલો ચાલતો હતો અને તે જ યથાવત છે. આજના દિવસે પણ જોઈએ કે ખાદીની જયારે આપણે વાત કરીએ ત્યારે તેને એક સ્વદેશી નામ આપવામાં આવ્યું છે. રેટીઓ કાપવાની વાત આવે ત્યારે એને એક સ્વદેશી વસ્તુ તરીકે ગણવામાં આવે છે, જેને વિદેશી નહીં પરંતુ એ ભારતની પોતાની છે. ત્યારે 75મો આઝાદીનો અમૃત મહોત્સવ પણ ચાલી રહ્યો છે, ત્યારે આ અમૃત મહોત્સવના મધ્યે એક સાથે જયારે આ રેટીઓ કાઢવાની જે વાત આવી છે અને તેમાં નરેન્દ્રભાઈ મોદી પણ હંમેશા સ્વદેશી વસ્તુઓના આગ્રહી રહ્યા છે અને તેમના દ્વારા જયારે આવી રીતે ભાગીદાર તેઓ બનવા જઈ રહ્યા છે ત્યારે આ એક રેકોર્ડ પણ બનશે, તેમાં નવાઈની વાત નહીં. જી હજી આ ઉપરાંત તેઓ આજે જે બ્રિજનું લોકાર્પણ કરવાના છે, આ બ્રિજ વિશે પણ માહિતી આપશો. જે રીતે સાબરમતી નદી એક ગુજરાતની મોટી નદી કહી શકાય અને અમદાવાદના મધ્યમાંથી જયારે સાબરમતી નદી પસાર થાય છે અને તેની આજુબાજુ નરેન્દ્રભાઈ મોદીનું જ આ ડ્રીમ સ્વપ્ન હતું કે આવી રીતે રિવરફ્રન્ટ બનવું જોઈએ અને તેમની આગેવાનીમાં જ આવી રીતે રિવરફ્રન્ટનું બધું આયોજન કર્યું હતું. ત્યાર પછી અનેક વાર એવું બન્યું છે કે આ રિવરફ્રન્ટ પર મોટા દેશોના અને વિશ્વ એવું કહી શકાય કે પોતાની સુપર પાવર ગણતા એવા નેતાઓ, તે પછી ચીન હોય કે અમેરિકા હોય, એવા નેતાઓ પણ ત્યાં આવ્યા છે. રિવર ફ્રન્ટ પર નરેન્દ્રભાઈ મોદી સાથે ટહેલતા દ્રશ્યો પણ આપણે જોયા છે. હવે આ જે હતું તેની અંદર વધુ એક મૂર્તિ સમાન એક કલગી ઉમેરવા જઈ રહ્યું છે અમદાવાદ અને અમદાવાદના તંત્ર દ્વારા જયારે આ સુંદર વોકવેનું જયારે આપણે નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ નિર્માણને લઈને ચોક્કસથી તંત્રએ તો પોતાની પૂરતી તૈયારીઓ કરી છે. ખૂબ જ સુંદર રીતે બનાવેલું અને પતંગની રીતે, કારણ કે રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ દર વર્ષે મનાવવામાં આવે છે, એટલે પતંગ રીતે બનાવવામાં આવ્યું છે અને તમામ લોકોએ મોટાભાગે, આજે સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે તેની ઉપર દરેક લોકો એ બાબત જોઈ જ ચૂક્યા છે કે તેની મનમોહકતા કેટલી અદ્ભુત છે. એટલે એ પરિસ્થિતિના મધ્યે હવે ત્યાં જઈને માત્ર તેને માણવાનો દિવસ આવી પહોંચ્યો છે, કારણ કે જયારે આજે નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવનાર છે ત્યારે માત્ર અમદાવાદીઓ જ નહીં સમગ્ર ગુજરાતવાસીઓ પણ તેમાં જવા માટે, ત્યાંથી તે નદીનો નજારો જોવા માટે, ત્યાં પોતાની મનગમતી પળોને માણવા માટેનો એક સુંદર અવસર હવે તમામ લોકોને મળી જશે. જી જી રવિ, આભાર માહિતી આપવા બદલ. તો અમદાવાદમાં ફરીવાર ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. એક સાથે 7,500 લોકો રેતીઓ કાતીને એક ઇતિહાસ રચશે જેમાં વડાપ્રધાન મોદી પણ હાજરી આપશે.